હેલો મિત્રો, તમારું સ્વાગત છે અમે યુટ્યુબ ચેનલ અંદર. મિત્રો, તમે જો આગળ જોરદાર સ્ટાર્ટ છે એવું સ્ટાર્ટ સાથે આપણે એડિટ કરવા સ્ટાર્ટસ એડિટ કરતા પહેલાં તમે ચેનલમાં નવા જોડા, ચેનલ સબસ્ક્રાઇબ લાઇક કરવાનું ભૂલતા નહીં. તો પહેલાં તમારે અલાઇટ મોશન ખોલી લેવાનું. અલાઇટ મોશન તમને પ્લે સ્ટોરથી મળી જશે. તો પહેલાં તમે અલાઇટ મોશન ખોલ્યા બાદ પ્રોજેક્ટ ફાઇલની અંદર આવી જવાનું. તમારા બીટમાર્ક છે, સેકન્ડ ફિટને પીએનજીની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. સીધા ટચ મારશો તો તમારી આગળ ઇન્ટરફેસ બની જઈને આવી જશે. તો પહેલા સ્ટમ્બર તમે અહીંયાથી પીએનજી વાળા ઓપ્શનને ખોલી લેવાનું છે. પીએનજી વાળા ઓપ્શન ખોલશે, આની અંદર તમે બોર્ડર લાઇન અને પીએનજી બંને જોવા મળી જશે. તો પહેલાં તમે અહીંયા પ્લસ આઇકન પર ટચ કરવાનું છે. સિમ્પલ મીડિયમ જવાનું છે. ત્યારબાદ અહીં તમારે કોઈ પણ ફોટો એડ કરી લેવાનો છે. તમે ફોટો એડ કરવો તો ફોટો એડ કરી પછી તમારે થ્રી ડોટ પર ટચ કરવાનું છે. અહીંથી તમારે ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. ફૂલ સ્ક્રીન કરી આગળ સુધી આવી જવાનું છે. ત્યારબાદ ફોટા પર ફોટાની સાઈડમાં ટચ રાખવાનું. ત્યારબાદ ફોટા નેચરની તરફ ખેંચી લેવાનું છે. પછી જો શેડોનો કલર તમારે બદલાવો હોય તો કલરવાળા જઈ અહીંથી તમે કોઈ પણ કલર એડ કરી શકો છો. પછી જસ્ટ આપણે એક કલર એડ કરી લઈશું, અહીંથી રેડ કલર રાખીશું. ત્યારબાદ પીએનજીને તમારે થોડી ઉપર નીચે મોટી કરવી તો એટચ મૂવ એન્ડ ટ્રાન્સફર જવાનું. ત્યારબાદ ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. જેટલા સુધી કરવું ત્યાં સેટ કર્યા બાદ હવે તમારે અહીંથી બેક નીકળવાનું રહેશે. બેક નીકળ્યા બાદ અહીં તમારે બીટમાર્ક ખોલી લેવાનું. બીટમાર્ક ખોલ્યા બાદ અહીં જો સોંગ હશે, સોંગ પર તમારે પ્લસના એક ટચ મારવાનું છે. સિલેક્ટ લઈ આપણે પ્લસ નંબર ટચ મારી કોફી કરી લેવાનું. કોઈ ફેક કર્યા બાદ તમારે બેક નીકળવાનું છે. તમારે પીએનજી ઓપ્શનને ખોલી લેવાનું. તમે કોઈ પણ સોંગ યુઝ કરી શકો, જે તમારો સોંગ યુઝ કરો. બીજું સોંગ યુઝ કરવા માટે તમે સિમ્પલ અહીંયા ટચ કરો, ઓડિયમ છે તો કોઈ પણ સોંગ એડ કરી શકો છો. તમે પ્લસને કરીને પેસ્ટ લેમ મારી દેવાનું, જે સોંગ એડ થઈ જશે આની અંદર. આગળ સુધી આવી જવાનું, બધા જ ફોટાને આગળ સુધી ખેંચી લેવાનું છે. સોંગ છે ત્યાં સુધી બધા જ ફોટાને ખેંચી લેવાનું. આટલું કર્યા બાદ તમારે પાછું બેક નીકળવાનું છે. બેક નીકળ્યા બાદ આથી તમારે સેકિપેટ ખોલી લેવાનું. સેકિપેટ ખોલ્યા બાદ તમે જોશો ઓન ઇન્ટરફેસ તમારી આગળ આ જશે. તો ફર્સ્ટ નંબરમાં જે એક ગ્રુપ વન લખેલ છે તેમાં ટચ કરવાનું છે. અહીંયા સિલેક્ટ લઈ અહીંયા પ્લસ નાઇન ટચ કરી કોપી લેવાનું છે. કોપી કર્યા બાદ બેક નીકળવાનું. બેક નીકળ્યા બાદ ત્યારબાદ તમારે પીએનજી વાળું પાછું આપણે જે પ્રોજેક્ટ એડિટ કરતા હોય તેમાં જઈ જવાનું. ત્યારબાદ તમારા ફોટા પ્રોજેક્ટને એડજસ્ટ તમારાથી થોડું આગળ છ સેકન્ડ કે બે સેકન્ડ સુધી આવી જવાનું છે. ત્યાં પ્લસ નંબર ટચ કરવાનું. તો પેસ્ટ લેયર માટે પેસ્ટ લેયર મારા બાદ પાછું અહીંયા ટચ કરવાનું. થ્રી ડોટ પર જઈને તમારે અનગ્રુપિંગ કરી દેવાનું. તો પાછું તમારાથી બેક નીકળવાનું છે. બેક નીકળ્યા બાદ સેપરેટ ખોલી અને ત્યારબાદ અહીંથી ગ્રુપ બે અને તમારે ટચ કરવાનું છે. તેમાં પ્લસ નંબર ટચ કરી અને કોપી કરવાનું. કોપી કર્યા બાદ તમારે બેક નીકળવાનું છે. બેક નીકળવા પાછું પીએનજી વાળો ઓપ્શન ખોલી લેવાનું. પીએનજી વાળો ઓપ્શન કર્યા બાદ તમારે અહીંથી જસ્ટ બે સેકન્ડ સુધી આવી જવાનું છે. એક સેકન્ડ સુધી રાખીશું આપણે. ત્યાં પ્લસ નંબર ટચ મારી અને પેસ્ટ લેયર માટે પેસ્ટ લેયર માટે ટચ મારવાનું છે. ત્યારબાદ અહીંયા થ્રી ડોટ પછી તમારે અનગ્રુપિંગ કરી દેવાનું છે. પછી અહીંથી તમારે બેક નીકળવાનું. ભેગા સેકન્ડ ફીટ ખોલી લેવાનું છે. ત્યારબાદ તમે ગ્રુપ ત્રણને તમારે ટચ કરવાનું છે. અહીંયા પ્લસ નંબર ટચ મારી અને કોફી લેયર કરી લેવાનું છે. કોફી લેયર બાદ બેક નીકળવાનું છે. ત્યાં પીએનજી ખોલી લેવાનું છે. ત્યારબાદ તમારે અહીંથી પાંચ સેકન્ડ સુધી આવી જવાનું છે અને છ સેકન્ડ સુધી આપણે રાખીશું. ત્યાં પ્લસ નંબર ટચ મારી પેસ્ટ લેયર માટે પેસ્ટ લેયર માટે ટચ મારવાનું છે. અને થ્રી ડોટ પછી અહીંથી અનગ્રુપિંગ કરી દેવાનું છે. ત્યારબાદ તમારાથી બેક નીકળવાનું છે. ત્યારબાદ જોઈ શકો છો આઉન ટુપેસ આપણે આગળ બની જશે. ત્યારબાદ તમારે અહીંયા પ્લસ નંબર ટચ કરવાનું છે. અહીંયા ઇફેક્ટમાં શેડમ જવાનું. શેડમ થ્રી ડોટ પર જવાનું છે. થ્રી ડોટ પર જતાં ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. ફૂલ સ્ક્રીન કર્યા બાદ તમારે આના પર ટચ કરવાનું છે. આનો કલર તમારે બ્લેક સ્ક્રીન કરી લેવાનું. બ્લેક સ્ક્રીન કર્યા બાદ તમારે અહીંથી આગળ સુધી આવી જવાનું. ત્યારબાદ જેટલું સુધી સ્ટેટસ હોય ત્યાં સુધી ફોટાને ખેંચી લેવાનું છે. આટલું કર્યા બાદ તમારે પાછું અહીંયા ટચ મારવાનું છે. ઇફેક્ટમાં જવાનું છે. એડ ઇફેક્ટમાં જવાનું છે. ત્યારબાદ તમારાથી પર્સનલ રૂરલ ઇફેક્ટ હશે ત્યાં ટચ મારવાનું છે. અહીંયા સિમ્પલ ઇફેક્ટ લખે છે ત્યાં ટચ કરી દેવાનું. અહીંયા ટચ કરી દેવાનું છે. ત્યારબાદ તમે અહીંયા પ્લસ નાખે ટચ કરી અહીંથી તમારે આગળ સુધી જેટલા સ્ટાર્ટસ હશે ત્યાં સુધી આવીને વાયમાં જઈ અને વાયમાં તમારે 300 થી 350 સુધી એડ કરી લેવાનું છે. આટલું કર્યા બધા સાઇડમાં ટચ કરી ખાલી જગ્યા પર ટચ કરી સાઇડમાં જતું રહેવાનું છે. ત્યાં ફર્સ્ટ નંબરમાં અહીંયા ટચ કરવાનું છે. અહીંયા બ્લેન્ડિંગમાં જવાનું છે. ત્યારબાદ લાઇટિંગમાં જઈ સ્ક્રીન કરી લેવાનું છે. ત્યારબાદ અહીં જોઈ શકો છો આપણે એકદમ સ્ટેટસ બનીને તૈયાર થઈ જશે. ત્યારબાદ તમે અટેચ કરી અને વિડીયો શેર કરવા. વિડીયો સારો લાગે ચેનલ સબસ્ક્રાઇબ લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ.